આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તારીખ 7 મેના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન કરી શકાશે. તો લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટેની 7 મેના રોજ મતદાન યોજાનાર છે, જેના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ પત્રકાર પરિષદ યોજી હતી. તો માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. તો પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે. મતદાન મથકોની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે જિલ્લાનું કુલ 1773 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 49 સખી મતદાન મથક, 7 PWD મતદાન મથકો, 7 આદર્શ મતદાન મથકો અને 1 યુવા સંચાલિત મતદાન મથક તથા 14 ગ્રીન મતદાન મથકોનો પણ સમાવેશ થાય છે. હવે ચૂંટણીમાં, લોકસભાની સામાન્ય ચૂંટણી ફેઝ 3માં 72થી પણ ઓછા કલાક બાકી રહ્યા છે. 2 દિવસ પછી 7મી તારીખ મંગળવારના રોજ મતદાન છે. મતદાનનો સમય 7:15 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે. તંત્ર સજ્જ છે. તમામ વ્યવસ્થા, ચૂંટણીને લગતી તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે. તમામ પોલિંગ પાર્ટીઝને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. ઈવીએમ્સ, વીવીપેટ પૂરતી માત્રામાં છે. રિઝર્વ વીવીપેટ્સ, રિઝર્વ ઈવીએમ્સ પણ અમારી પાસે પૂરતી માત્રામાં છે. અને વોટર્સ માટે ખાસ એક અપીલ છે, એક તો મોટી સંખ્યામાં મતદાનના દિવસે આવીને મતદાન કરો અને લોકશાહીના પર્વમાં પોતાનો ફાળો આપો. આ ઉપરાંત એપિક રેડી રહેવાનું સુધી હિતાવ્યા છે. એપિક તમારું જે ઇલેક્ટર ફોટો આઇડેન્ટિટી કાર્ડ છે, ઇલેક્શન કમિશન તરફથી ઇસ્યુ થયેલું, એપિક કાર્ડ લઈને આવો તો વધારે સરળ. એપિક જો મિસપ્લેસ થઈ ગયું હોય અથવા તો મળતું ના હોય તો એપિકની જગ્યા ઇલેક્શન કમિશન દ્વારા માન્ય 12 પુરાવાઓ છે. ફોર એક્ઝામ્પલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પેન કાર્ડ, પાસબુક, પાસપોર્ટ, બેંક પાસબુક, નરેગા આઈડી કાર્ડ, તો આવા 12 જે અન્ય પુરાવાઓ છે, આ પુરાવાઓ પણ તમે જો એપિક રેડી નહીં હો તો આ લઈને આવી શકો છો.